બનાસકાંઠા જિલ્લાના ધાનેરા શહેરના પાકા રસ્તા બાબતે આજે ધાનેરા પ્રાંત અધિકારીને પણ રજૂઆત કરવામાં આવી છે। ધાનેરા શહેરમાં પ્રવેશવા માટે સામરવાડા ગામથી સુતવાડા તેમજ ફતેપુરા ગામના માર્ગ પરથી પસાર થવું પડે છે। અત્યારે ચોમાસાની ઋતુ દરમિયાન આ આખો માર્ગ ધોવાઈ જતા આ પાકા માર્ગ પર મસમોટા ખાડા પડી ગયા છે, જેથી કરીને વાહનોને પસાર થવું મુશ્કેલ બન્યું છે। સાથે માલવાહક મોટા વાહનો પણ આ જ રસ્તા પરથી પસાર થાય છે, જેથી આ માર્ગનું વારંવાર સમારકામ કરવામાં આવતું હોવા છતાં આ માર્ગ તૂટી જાય છે। ધાનેરા તાલુકો ખેતી આધારિત તાલુકો છે। ધાનેરા શહેરના ગંજ બજારમાં ખેડૂતોનો માલ મોટા પ્રમાણમાં આપવામાં આવે છે, સાથે પશુદાન તેમજ દૂધ વાહન પણ આ જ માર્ગ પરથી પસાર થતા હોય છે। ત્યારે અવારનવાર થતા અકસ્માતના લીધે ધાનેરા બજાર સમિતિ તેમજ ટ્રક એસોસિએશન અને વેપારી એસોસિએશન દ્વારા ધાનેરા પ્રાંત અધિકારીને સામરવાડાથી સોતવાડા ગામ થઈ ફતેપુરા ગામથી ધાનેરાને જોડતા માર્ગને સત્વરે રિપેરિંગ કરવા માટે લેખિત રજૂઆત કરાઈ છે। ધાનેરાના 10 કિલોમીટરવાળા રસ્તા બાબતે વારંવાર રજૂઆત થતી આવે છે, છતાં લોકોના જીવની ચિંતા કર્યા વગર જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ એર કન્ડિશન ઓફિસરમાં આરામ કરી રહ્યા છે। ધાનેરા બજાર સમિતિના ચેરમેન પુરાભાઈ પટેલ દ્વારા પણ આજે લેખિતમાં જાણ કરાઈ છે, જો ઝડપી આ રસ્તા માટે કોઈ પગલાં નહીં લેવાય તો આટલા નાના કામ માટે પણ ગાંધીનગર સુધી રજૂઆત થઈ શકે તેમ છે। જે આપણે રેલવે પુલનું કામ ચાલુ છે એના હિસાબે જે ટ્રકો અહીંથી નીકળતી હતી એ ટ્રકો હવે ફતેપુરા થાય અને આ બાજુ સામરવાડા જાય, અને આ રસ્તો એટલો ખરાબ થઈ ગયો હોય વરસાદના હિસાબથી કે ઊંડા ઊંડા ખાડા પડ્યા, લગભગ ગાડી પલટી ખાઈ જાય, ગાડીના પાટા તૂટી જાય, અને પછી પાછો સામરવાડાથી કોટો કરાવવા માટે પાછું ધાનેરા આવવું પડે, એટલે જે ખેડૂતનો માલ માર્કેટમાં આવે અને એ માલ વેપારીઓ ટ્રક દ્વારા બહાર લઈ જાય તો એમને ખૂબ વળતા રહે, તો એના માટે આપણે પ્રાંત સાહેબને મેં લેખિતમાં રજૂઆત કરી હતી અને મૌખિકી વાત કરી હતી। પ્રાંત સાહેબે પણ કીધું હતું કે મારાથી શક્ય એટલી હું એમાં મદદ કરું, પણ સ્વરે જલ્દીથી આ ખાડા મૂળ જે છે એ બુરાય અને મેન્ટેન થાય, તો જે અમુક નવા રોડ તો અમને ચોમાસામાં બનવાના નહીં, પણ ખાડા દૂર થાય અને ટ્રકો ચાલે એવું કરી આપે તો સારી વાત છે, કદી આ કામ નહીં થાય તો પછી આગળ પણ રજૂઆત કરવી પડશે।